शहर में बांधकाम श्रम योगियों को रोजगार मिले और कड़िया नाका अपर सरकार द्वारा मान्यता प्राप्त कर स्किल डेवलपमेंट डेपो किया जाए, ऐसी अनेक मांगे और अपील लेकर आज शहर के बांधकाम श्रम योगियों द्वारा जिला कलेक्टर को आवेदन पत्र दिया गया। बताया जा रहा है कि बांधकाम श्रम योगी पहले से ही अपनी काफी समस्याओं से जूझ रहे हैं और ऐसे में जो सरकार द्वारा उनके साथ कायदों और व्यवस्था के नाम पर जो सख्ती बरती जाएगी तो उन्हें बहुत ही परेशानियां झेलनी पड़ सकती है, जिसके तहत अपनी अनेक मांगों और अपील लेकर आज सभी बांधकाम श्रम योगियों द्वारा जिला कलेक्टर को आवेदन पत्र दिया गया। आज हमें आप बांधकाम श्रम योगियों ना सड़क का प्रश्न એટલે કે કરિયાનો એક રોજગારી મેળવવાનું એનું મહત્વનું સ્થાન, એ સ્થાન ઉપર એના તંત્ર દ્વારા અવારનવાર માર મારવામાં આવે, ઊભા નથી રહેવા દેવામાં આવતા. એક બાંધકામ શ્રમિક, એક તો અમે પોતે હેરાન છે, રોજગારી મળી નથી રહી આવા તડકામાં, આવા ચોમાસો શિયાળો આવા કપરા સમયમાં પણ એ રોજગારી મેળવવા આવતો હોય છે, રોજગારી મળે ન મળે આવી એની હાલાકીઓ છે, અને એવા અરસામાં તંત્ર દ્વારા એને માર મારી ભગાડવામાં આવે છે. એટલે અમે આજરોજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવ્યું છે કે દરેક સુરત જિલ્લાના દરેક કડિયા નાકા ઉપર એક સ્કિલ ડેપો બનાવવામાં આવે, જ્યાં બાંધકામ શ્રમયોગીઓને બેસવાની સારી જગ્યા મળી શકે, પીવાનું સ્વચ્છ પાણી મળી શકે, શૌચાલય સુવિધા મળી શકે, લોકર સુવિધા મળી શકે, આવી અમારી માંગણીઓ છે. અને અમે સરકારને એ પણ કહી રહ્યા છીએ કે સરકાર પાસે આજે ઘણી બધી ફંડિંગ યોજનાઓ બહાર પાડી રહ્યા સરકારથી, બરાબર છે, એમાં સરકારશ્રીએ બાંધકામ ક્ષેત્રે ઘણા બધા વિકાસના કામ કરી રહ્યા છે, તો સરકારશ્રી પાસે શું એટલું ફંડ નહીં હોય કે એક આ સ્કિલ ડેપો ન બનાવી શકે? સરકાર જો આજે દેશના વિકાસ માટે મેટ્રો ટ્રેન ગુજરાતમાં લાવી શકતી હોય તો મેટ્રો ટ્રેન સાહેબ બધા દેશોમાં છે, પણ કોઈ દેશના મેટ્રો ટ્રેનના બ્રિજ નીચે ક્યાંય કડિયા નાકું આપણે નથી જોયું. આજની તારીખમાં મેટ્રો ટ્રેનના બ્રિજ નીચે કડિયા નાકું જોવા મળે છે કે જ્યાં રોજગારી માટે વલખા મારતા આ બાંધકામ શ્રમિકો જોવા મળે છે. એટલે ખરો વિકાસ સરકારશ્રીને અમારે એ જ કહેવાનું છે સાહેબ, કે છેવાડાનો માનવી દુઃખી થાય છે અને એ માનવીને તમે કંઈ પણ સુવિધા આપી અને એને રોજગાર આપો, એના સ્કિલ ડેપો બનાવવા માટેની સુવિધાઓ આપો, સ્કિલ ડેપો બનાવો, તો જ એનો ખરો વિકાસ થશે. રિપોર્ટ બાય પરવીન પઠાણ, સમાચાર ઇન્ડિયા ન્યૂઝ, સુરત.